વલસાડની યુવતીએ ટ્રેનમાં આપઘાત કરવાના મામલે વડોદરા પોલીસ તેમજ રેલવે પોલીસ કામે લાગી છે. તપાસના ભાગરૂપે યુવતી જે એનજીઓ સંસ્થામાં કામ કરતી હતી ત્યાં પોલીસ અધિકારીઓ પહોંચ્યા. આ દરમિયાન સંસ્થાની સંચાલિકાએ મૌન ધારણ કર્યું અને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા. તો બીજી બાજુ તપાસમાં સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની સહાય આપવામાં ન આવી, જેથી સંસ્થાની સંચાલિકા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે યુવતીએ એક ડાયરીમાં આપવીતી લખી હતી, જેના આધારે પોલીસે તપાસ આદરી છે. આ મામલે મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા પ્રબળ બની છે. વલસાડની યુવતી કે જે વડોદરામાં કાર્ય કરી રહી હતી અને તેને વલસાડ જતી ટ્રેનની અંદર જ્યારે આપઘાત કર્યો હતો, તેની સમગ્ર ઘટના લઈને હાલ જે શહેર પોલીસ છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રેલવે પોલીસ સહિત તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. સંચાલિકા હાલ જે તેની સંસ્થાની ઓફિસ છે ત્યાંથી નીકળી ગયા છે અને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વગર જ તે નીકળી રહ્યા છે. કારણ કે મહત્વનું છે કે જે રીતે જે સમગ્ર ઘટના છે તેને લઈને આજે જે સંચાલિકા છે તેમના દ્વારા પ્રકારનો પૂરો સહકાર નથી આપવામાં આવી રહ્યો, તે પણ એક મહત્વનો સવાલ છે. તો સાથે જ જે સંચાલિકા છે તેઓ પોતાનું મોઢું છુપાવી અને મીડિયા સાથે ગેરવર્તન કરી અને પોતાના જે છે ત્યાંથી નીકળી રહ્યા છે. મહત્વનું છે કે સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદની તમામ જે આપવીતિ છે તે ડાયરીમાં યુવતી દ્વારા જણાવવામાં આવી હતી, પરંતુ હાલ જે સોસાયટી છે ત્યાં આગળ હાલ ઉભા છીએ કે જ્યાં આગળ સમગ્ર ઘટના બની હતી. ઘટનાની આસપાસથી પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તેમના દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડીઓ પણ જોઈ શકાય છે. તો સાથે જ યુવતી જે સંસ્થા પર કાર્ય કરતી હતી તે સંસ્થા પર યુવતી દ્વારા મેસેજ પણ કરવામાં આવ્યો હતો કે પ્લીઝ હેલ્પ મી, પરંતુ સંસ્થાની સંચાલિકા દ્વારા કોઈપણ પ્રકારની મદદ નહોતી કરવામાં આવી. એટલે મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક કંઈ અજુગતું બનતું હોય તેવી પણ વાત જાણે કરી શકાય. સાથે જે સંસ્થાની જે સંચાલિકા છે તેમની આ સમગ્ર ઘટનામાં કોઈ ભેદી ભૂમિકા હોય તેવું પણ કહી શકાય, કારણ કે જે સંચાલિકા છે તેના દ્વારા પોલીસને પણ પૂછપરછની અંદર સહકાર નથી આપવામાં આવી રહ્યો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને મોટા ઘટસ્ફોટ થાય તે પ્રકારના દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું પણ મહત્વનું રહેશે. પ્રવચન ટીકે સોલંકી સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.